વિરામબાદ સ્વાગત. પશ્ચિમ બંગાળ વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન પૂર જોશમાં શરૂ થઈ ગયું છે. 30 બેઠકો પર યોજાનાર મતદાન માટે રાજકીય પક્ષોના 171 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમાં 19 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. નંદીગ્રામના ગ્રામ્ય વિસ્તારમાં કેવો માહોલ છે એ ચેક કરવા માટે અમે અહીં આવ્યા છીએ. મતદાન ધીમે ધીમે ચાલી રહ્યું, તમે જોઈ શકો છો. આજા આજા મતદારો મત દેવા માટે જાય છે. આપકો હિન્દી આતા હૈ? હા, આપકો હિન્દી આતા હૈ? નહીં. વોટ દિયા? નહીં નહીં વોટ દિયા. ક્યું નહીં દિયા? અમે નહીં થોડી દિયા, વોટ નહીં દિયા. અભી વોટ દેને જાઓગે? ના જાઓગે, આઈ પોડે વોટ દે જાઓ. અચ્છા, બાદ મેં દેગા, જરા આપ ઇધર આ જાઈએ. યે કોન સા ગામ હૈ? બહોત અચ્છા ગામ હૈ. ગામ કા નામ ક્યા હૈ? ખદાનબરી હૈ. કોન ખદાનબરી? હા. વોટ ક્યા? હા, વોટ ક્યા ગયે થે? સુબહ મે? હા, સુબહ મે. અચ્છા લગા વોટ કરકે? અચ્છા લગા. લોગ સબ ગામ મે જા રહે હૈ વોટ કરને કે લિયે? હા. અચ્છા અચ્છા, તો ગામ ખદાનબરી? ખદાનબરી. તો ખદાનબરી છે. આખું બંગાળ નો ગ્રામીણ વિસ્તાર જુદો હોય છે. અહીંયા ફોર વ્હીલ પણ ચાલે નહીં, એવા સાંકડા રસ્તા હોય છે. અહીંયા પાછળ એક મતદાન કેન્દ્ર છે. વધુ કે લગ્ન ભૈયા વોટ દિયા? દે દિયા. કેસા લગ રહા? અચ્છા અચ્છા લગ રહા, કુછ ઝમેલા નહીં હો રહા હૈ, કોઈ જો શાંતિ સે હો રહા હૈ, શાંતિ સે હી ચલ રહા હૈ. અચ્છા, ઠીક. પહેલી બાર દિયા કે આગે ભી દેગા? નહીં નહીં, મે અભી હો ગયા ચાર ચાર બાર. તો શાંતિપૂર્ણ રીતે ગ્રામ્ય વિસ્તારમાં મતદાન ચાલે છે, લોકો ખુશ છે. તો મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં 30 બેઠકો માટે 79% મતદાન થયું હતું. અને હવે બીજા તબક્કાનું મતદાન કે જેમાં આજે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ખાસ કરીને ભાજપ વર્સિસ ટીએમસીનો આ જંગ કે જેમાં આ ચૂંટણી રસપ્રદ બની રહી છે, અને આજે નંદીગ્રામ બેઠક પર મતદાન થવા જઈ રહ્યું છે. તો 30 બેઠકો માટે 19 ઉમેદવારો પણ, મહિલા ઉમેદવારો પણ આ વખતે મેદાનમાં છે, કે જ્યાં લાખો મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજકીય પક્ષોના ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થશે. ઉપર નજર છે નંદીગ્રામના ગ્રામીણ વિસ્તાર, ખદંબડી વિસ્તારમાં લોકોનો ઉત્સાહ છે. મત આપવા માટે લોકો પહોંચી રહ્યા છે, પોતપોતાની ગમતી પાર્ટીઓને મત આપે છે, અને લોકો બહુ સરળતાથી, બચ્ચે તું મરી જાવ, ખુશીથી આનંદથી સબ ભાલવા છે. સબ ભાલવા છે. और अभी हिंदी में बोलना है, कैसा है लोगों का मूड? कैसा है? अच्छा है, अच्छा है. अरे बच्चे तुम निकल जाओ. और वो पीसफुल चल रहा है, शांति से? शांति से चल रहा है. तो भाई साहब आप क्या कहेंगे? वोट शांति से चल रहा है. वोट शांति से? भैया आप? हाँ, वोट शांति से चल रहा है. कोई शांति से? शांति से यहाँ चल रहा है ना, कोई गड़बड़ नहीं, कोई गड़बड़ नहीं. ये जो बात चलता है कि ये होता है नंदीग्राम में, ये सब नहीं है. नहीं नहीं नहीं, कुछ नहीं है. सब दोनों आपस में मिलके, जो अपने अपनी पार्टी के लोग है, अपना अपना काम. તો એક રૂપના, તો નંદીગ્રામમાં જે વાત ચાલે છે કે બહુ હિંસા હોય ને, તો એવું કઈ છે નહીં. કદમબડી ગામના બંને પાર્ટીના લોકો પોતપોતાના મતદારોને પ્રોત્સાહિત કરે છે, શાંતિપૂર્ણ રીતે ચાલ્યું છે. આપ લોકો કો થોડા બહુ ટેન્શન હોગા કે યે બહોત જબ બાત સુનતે હૈ કે નંદીગ્રામ મેં યે હોગા, એસા કોઈ ટેન્શન રહેતા હૈ? ના, ટેન્શન કુછ નહીં રહેતા હૈ. નહીં, સબ એકદમ સબ ઠીક હૈ. સબ ઠીક હૈ, કોન્ફિડન્ટ સબ ઠીક હૈ, કોઈ પ્રોબ્લેમ નહીં હૈ. ઓર બરી પીસફુલ યે હો જાયેગી? હા, હો જાયેગા પક્કા. બાત ચલતા હૈ કે ટેન્શન રહેતા, વો ગલત? નહીં નહીં, ગલત હૈ. તો આ હતા ખદમબડીથી મિત્રો, જે કહે છે કે શાંતિથી પીસફુલ રીતે નંદીગ્રામ ગ્રામ્યમાં ચૂંટણી ચાલી રહી છે. તો નંદીગ્રામમાં નંદીગ્રામ બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બીજા તબક્કાનું મતદાન છે. બંગાળમાં તબક્કાવાર 8 બેઠક પર મતદાન થશે. લાખો મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તો રાજકીય પક્ષોના ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે. ઉલ્લેખનીય છે કે બીજા તબક્કા માટે 171 ઉમેદવારો મેદાનમાં છે.